વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નરેશ મહેતા એડ્યુ પારસ સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વાર્ષિક પરીક્ષા આવી રહી છે ત્યારે આપણે આજે અભ્યાસ કરીશું ગણિત ધોરણ 8ના અગત્યના MCQ કે જે GCERT માળખા મુજબ પસંદ કરીને આપણે અહીં મૂક્યા છે. શરૂ કરીએ આપણી તૈયારી. પ્રથમ પ્રશ્ન તમારી સામે છે, ખાલી જગ્યાના વિકર્ણો પરસ્પર દુભાગ્ય છે. તો મિત્રો, આનો જવાબ છે બી, ચોરસ. ચોરસના વિકર્ણો પરસ્પર દુભાગ્ય છે. પ્રશ્ન નંબર 2, નિયમિત ષટકોણના અંદરના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે. તો નિયમિત ષટકોણ હોય એના અંદરના દરેક ખૂણાનું માપ 120° હોય છે, જે તમારે યાદ રાખવાનું છે. જવાબ છે 120. નંબર 3, ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો 360° થાય. આવા વિકલ્પો અવારનવાર પૂછાતા હોય છે. મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે. પ્રથમ વખત આ રીતે ગુજરાતની અંદર અમે એક આવો નાનકડો એવો પ્રયાસ તમારા માટે કરી રહ્યા છીએ. નિયમિત ષટકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હોય છે. તો નિયમિત પંચકોણ છે તેના બહિષ્કોણનું માપ છે એ 72° હોય છે. એન બાજુવાળા નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો જવાબ છે આપણો n(n-1)(2)n, એટલે કે ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે. મિત્રો, પ્રશ્ન છે, વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવતા વૃતાંશનો ખૂણો ખાલી જગ્યા બનાવવો પડે. મિત્રો, એક વસ્તુ તમે યાદ રાખો, જ્યારે વર્તુળ છે એ વર્તુળની અંદર આખું વર્તુળ આપણે જોઈએ તો એમાં કુલ જે ખૂણા બને છે એ કેટલા બને છે? 360°ના, કારણ કે ભાગ પાડી દેવો તો 90-90ના 4 ખૂણા બને. બરાબર, 90-90ના 4 ખૂણા બને, એટલે કે આ 360°ના ખૂણામાં હોય છે. હવે આપણને એવું કહે છે કે 20% ખોરાકી ખર્ચ દર્શાવવા કેટલો ખૂણો બનાવવો પડે? તો બહુ સરળ છે. જો કેવી રીતે, તો કે જો તમે પૂરેપૂરું વર્તુળ લઈ લો તો 100% થાય. તો 100%માંથી આપણે કેટલું લેવાનું છે? 20%. બરાબર, તો ખૂણાને પણ લઈ લઈએ તો 360, એટલે આખા વર્તુળના ખૂણા આવી ગયા. તો 360 હોય ત્યારે કેટલા કરી નાખો ગુણાકાર, ચોકડી ગુણાકાર, 360 એને ગુણ્યા 20 એના છેદની અંદર 100, 2-2 શૂન્ય ઉડાડી નાખો તો કેટલા વધે? અહીંયા 36, અહીંયા 2, 36×2 એટલે કેટલા વધે છે? 72. એટલે કે 72°નો ખૂણો છે એ તમારે બનાવવો પડે. પછીનો પ્રશ્ન છે, એક સ્તંભ આલેખ દોરવા માટેનું વાય અક્ષ પર પ્રમાણમાં 1 cm બરાબર 5 kg હોય, કિલોગ્રામ હોય, તો 32.5 kg વજન દર્શાવવા સ્તંભની ઊંચાઈ કેટલી? એટલે કે 1 cm બરાબર 5 kg. બરાબર, એટલે કે 5 kg હોય માપ, ત્યારે આપણે કેટલું દર્શાવવાનું છે? 1 cm. તો આપણી પાસે કેટલું છે? તો 32.5 kg ત્યારે કેટલું? એટલે કે આ પ્રમાણે થાય, 32.5×1/5, એટલે કે સરળ ભાષામાં કહીએ તો 325ને તમારે 5 વડે ભાગવા પડે. અહીંયા છેદમાં પોઈન્ટના 10 તમારે ભૂલવાના નહીં. તો 325ને આપણે 5 વડે ભાગો તો એ 32 છે, તો ભાગ ચાલે 6 વડે, 5×6=30, કેટલા વધે? 2 વધે, ઉપરથી ઉતાર્યા 5, કેટલા થયા? 25. બરાબર, 25, એટલે કે 325ને 5 વડે ભાગ્યા તો 65 વધ્યા, પણ છેદમાં 10 તમે ભૂલતા નહીં. છેદના 10 છે, પોઈન્ટ કાપી લો તો કેટલા વધે છે? 6.5. ઓપ્શન નંબર એ આપણો જવાબ બને, 6.5 cm હોય. નંબર 8, 50 ગુણના પ્રશ્નપત્રમાં 51 ગુણ આવવાની સંભાવના કેટલી? આ 50માંથી 51 કોઈ દિવસ આવે? ના આવે, શક્ય જ નથી. અને અશક્ય ઘટના હોય ત્યારે સંભાવના 0 કહેવાય, એટલે કે 0. સમતોલ પાસા પર અંક 5 આવે તે સંભાવના કેટલી? હવે જુઓ, સમતોલ પાસા છે એના પર કયા કયા અંક હોય? તો કે 1 થી 6 અંક છે એ સમતોલ પાસા પર હોય.
અને દરેક અંક કેટલી વખત આવે છે? એક વખત આવે. એટલે કે કુલ અંક છે એ છ છે, અને પાંચ છે એક જ વખત આવે છે, એટલે કે એકના છેદની અંદર છ. એટલે ઓપ્શન નંબર ડી છે એ આપણો જવાબ બને છે, સંભાવના એકના છેદની અંદર છ. ત્યારબાદ નંબર 10, કોઈપણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે હોય તો એ સંભાવના હોય છે 0 અને 1ની વચ્ચે, 0 અને 1ની વચ્ચે, બરાબર. એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. નંબર 11, 1800 રૂપિયાની સાડી 10% વળતરથી ખરીદતા ખાલી જગ્યા રૂપિયા આપવા પડે. હવે શું કરવાનું? આપણે અહીં વળતર મળે છે મિત્રો, વળતર મળે એટલે એટલા પૈસા તમારે ઓછા આપવાના, એટલે એની છાપેલી કિંમત પરથી એટલા પૈસા ઓછા લેવાના, પણ 10% રૂપિયા તો ફેરવવા પડે આપણે. તો 1800 નો 10% આપણે કાઢીએ, 1800 નો 10% ટકા કાઢવા એટલે 300 વડે ભાગવાના, તો 0 એક એક મૂકીએ તો કેટલા મળે છે? 180 રૂપિયા. હવે 180 રૂપિયા તમારું વળતર થયું, એટલે તમારે શું કરવાનું? મૂળ કિંમત છે એમાંથી વળતર બાદ કરવાનું, એટલે કે 1800માંથી તમારે 180 બાદ કરો. 0 માં 0 એટલે 0, અહીંયા આવશે 7, અહીંયા આવે 10, 10 માંથી 8 એટલે 2, 7 માંથી 1 જાય તો 6, 1 ના 1, 1620 રૂપિયા તમારે ચૂકવવા પડે છે. ઓપ્શન નંબર એ તમારો જવાબ બને છે. નંબર 12, કોઈપણ રકમના 2 વર્ષના સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ ખાલી જગ્યા હોય. મિત્રો, સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા વધારે હોય, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ, એટલે કે ઓપ્શન નંબર ડી આપણો જવાબ બનશે, યાદ રાખજો. નંબર 13, 5000 રૂપિયાનું 10% લે કે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, 3 વસ્તુ આપી દીધી, મુદ્દલ આપી, કેટલી આપી? 5000 ટકા આપ્યા, કેટલા આપ્યા? 10. મુદત આપી એન, કેટલા આપ્યા? 4. સિમ્પલ, હવે તમારે આ શોધવાનું છે, સૂત્ર તમને આવડે છે, PRN છેદની અંદર 100, એટલે કે 5000 એને ગુણ્યા 10 એને ગુણ્યા 4 આખાના છેદની અંદર 100, શું છું નહીંથી ઉડી ગઈ, વધ્યા કેટલા? 500 ગુણ્યા 4, 500 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 2000 થશે. તો ઓપ્શન નંબર એ તમારો જવાબ થશે, 2000 રૂપિયા વ્યાજ તમને મળશે. આવો પ્રશ્ન છે નંબર 14નો. અહીં જુઓ, પી બરાબર અહીં પણ 3000, આર બરાબર 6% અને એન બરાબર શોધવાનું છે, વ્યાજ આપેલું છે 540. હવે જો મૂળ સૂત્ર આપણું આ જ છે, તમારે પી શોધવું હોય, આર શોધવું હોય તો એન શોધવું હોય, એને કરતાં બનાવી દેવાના. તમે જો અહીં એન શોધવો છે, એનના કરતાં બનાવો, તો આ બંનેનો ગુણાકાર થાય I×100, અને છેદની અંદર અહીંથી એન નીકળી જાય, કેટલા વધે? P×R. તમને આવડે જ છે. ચાલો હવે આઈ કેટલા હતા? તો 540, અને 100 તો અહીં આપણે લેવાના જ છે. ત્યારબાદ પી કેટલા છે આપણી પાસે? 3000, અને આર કેટલા છે? 6. ઉદાહરણ લખું છું, લો હવે 54 એટલે 3 વડે આપણે 54 ભાગવાના, તો 15 43 45, 17 53 51, 18 53 54, એટલે કે 18×3 થાય, તો 3 તો ઉડી જાય, અહીં 6 આપણી પાસે છે, તો 6 13 18, તો 6 પણ ઉડી જાય, તો બધે આપણી પાસે કેટલા? 3. એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ થાય, એટલે કે 3 વર્ષનું સાદું વ્યાજ 540 રૂપિયા થાય. જો દાખલો આગળ, 5000 રૂપિયાનું 10% લે કે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ખાલી જગ્યા રૂપિયા થાય. હવે 5000 રૂપિયા એટલે કે પી બરાબર અહીં આપ્યા છે આપણને 5000, ત્યારબાદ આર બરાબર આપ્યા છે 10, એન બરાબર આપ્યા છે 2, આઈ શોધવાનું છે, પરંતુ અહીં આપણે યાદ રાખવાનું છે કે વ્યાજ છે એ આપણું કેવું લેવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ સૂત્ર આવું છે, એ બરાબર પી 1 વત્તા આરના છેદની અંદર 100 એની એન ઘાત. અહીં આપણને મળશે વ્યાજ ઉદર મળશે, હો એ એટલે વ્યાજ ઉદર, યાદ રાખજો. પી એટલે કેટલા છે? 5000, એને ગુણ્યા 1 વત્તા આર એટલે 10, છેદની અંદર 100, એન એટલે 2, શું છું ઉડી ગઈ, કેટલા વધ્યા? 5000 ગુણ્યા અહીંયા
એક સ્ટેપ વધારી દઈએ, ચાલો એકના છેદમાં 10 એની 2 ઘાત, તો શું થાય 5000 એને ગુણ્યા 10 × 10, 10 × 1 11, 11 ના છેદમાં 10 ની 2 ઘાત, એટલે કે આમ થાય 5000 × 11 × 11 છેદમાં 10 10, 0 0 અહીંથી આપણે ઉડાડી દઈએ તો આપણી પાસે વધે છે, એ શું વધે છે તો કે વધે છે અહીં 5 અને 11 × 11 એટલે 121 પૂરો ગુણાકાર, 5 × 5 5 × 2 10 વધી 1, 5 × 5 ને 1, 5 × 5 ને 1 6, અને આ 0 પછી ભૂલવાનું નહીં, 1 0 અહીં બાકી છે બરાબર ને, એટલે 50, તો 6050 એ શું મળ્યું વ્યાજ મુદ્દલ. હવે વ્યાજ શોધવું હોય આપણે શું કરવું પડે તો કે વ્યાજ મુદ્દલમાંથી આપણું મુદ્દલ મૂળ રકમ આપણી હતી એ શું કરવું પડે બાદ કરવું પડે, 0 × 0 5 ના 5 0 × 0 6 5 2 1 1050 રૂપિયા આપણને વ્યાજ મળે, જે ઓપ્શન નંબર ડીની અંદર આપણને બતાવવામાં આવ્યું છે. તો આવી ગણતરી કરવી પડે. ચાલો ત્યારબાદ એ પૂછે 5x² y અને ખાલી જગ્યા સજાતીય પદો છે. મિત્રો સજાતીય પદો એટલે કે આપેલા પ્રથમ પદમાં જેટલી એક્સ અને વાય હોય એટલા જ તે પદ બીજા પદની અંદર એક્સ ને વાય હોવા જોઈએ. વર્ગ હોય તો વર્ગ, ઘન હોય તો ઘન, નિશાની સામે કે એમના સહગુણો સાથે આપણે કોઈ સંબંધ લેવાનો નથી, માત્ર એક્સ ને વાયની ઘાત જોવાની છે. જો એક્સનો વર્ગ એટલે એક્સની 2 ઘાત, હવે એક્સની 2 ઘાત ક્યાં છે તો અહીંયા છે, પછી y ની 1 ઘાત, y ની ઘાત પણ અહીંયા છે, એટલે ઓપ્શન નંબર ડી આપણો જવાબ બને છે, -7x² y. ત્યારબાદ જુઓ બીજો એ પૂછે -12xy -8xy. હવે જુઓ અહીં -12xy, 2 વખત ઓછા આવે એટલે વધતા થઈ જાય, -8xy. હવે નિશાની સરખી નથી, સરખી નિશાની હોય ત્યારે સરવાળો થાય, સરખી નિશાની ન હોય ત્યારે બાદબાકી થાય, એટલે કે 12 માંથી 8 આપણે બાદ કરવાનું, કારણ કે બંને સજાતીય છે, તો 12 માંથી 8 કાઢો તો 4xy વધે. હવે તમને પ્રશ્ન થશે કે નિશાની કઈ મૂકવી, તો નિશાની મોટાને મૂકવાની, મોટા 12xy એ ઋણ છે એટલે -4xy જવાબ બને, જો ઓપ્શન નંબર એની અંદર આપણને આપેલો છે. નવો પ્રશ્ન છે a-b બીજા કૌંસમાં a-2, તો મિત્રો કરીએ આપણે ગુણાકાર, એ ઓછા અહીં આપણી પાસે છે, હા સોરી બી નહીં પરંતુ 3 છે, એ ઓછા ત્રણ અને a-2, તો પહેલાં એનો ગુણાકાર 1 સાથે કરો એટલે એનો વર્ગ, પછી એનો ગુણાકાર 2 સાથે કરો તો -2a, 3નો ગુણાકાર 1 સાથે કરો અહીંયા ઓછા છે એટલે -3a, એટલે 3નો ગુણાકાર -2 સાથે કરો, જો 3 2 6 પણ અહીંયા પણ ઓછા એ પણ ઓછા એટલે વધતા થઈ જાય, તો -6. હવે આ 2 પદ સરખા છે તો સાદું કેરું આવશે, એનો વર્ગ -2a - -3a, સરખી નિશાની 3 ને 2 5a અને -6, એટલે એ વર્ગ -5a - 6, જે ઓપ્શન નંબર બી ની અંદર આપણને આપેલું છે. નંબર 19 જુઓ, -2x બીજા કૌંસમાં 3x અને 4x, આ બધાનો ગુણાકાર આપણે કરવાનો છે, તો 4 3 12 અને 2 3 6 અને 6 4 24, તો 24, પછી એક્સ 3 વખત છે બરાબર ને, એક્સ 3 વખત છે એટલે x³, અને અહીંયા ઋણ નિશાની છે તો ઋણ નિશાની આપણે ભૂલવાની નથી, -24 x³ ઓપ્શન નંબર બીમાં આપણને આપેલું છે, 2 3 6 4 24 અને 3 વખત એક્સ એટલે x³. ચાલો નવો પ્રશ્ન લઈએ, 9x² - 1, આનું સાદું આપણે આપવાનું છે. મિત્રો 9x² - 1 તમે જુઓ, આ 9x² પૂર્ણ વર્ગ છે અને 1 પણ પૂર્ણ વર્ગ છે, તો 9x એટલે કોનો વર્ગ, આ 3x નો વર્ગ થાય અને 1નો વર્ગ તો 1 જ થાય બરાબર. હવે જુઓ જ્યારે 2 પદ હોય, બંને પદ છે પૂર્ણ વર્ગ હોય, વચ્ચે ઓછાની નિશાની હોય, તો શું આપણે અવયવ પાડીએ, એકવાર ઓછા ને એકવાર વધતા,
એટલે કે 3x - 1 અને 3x + 1 એ આપણો જવાબ બને છે, જે આપણને આપ્યો છે ઓપ્શન નંબર સીમાં એ આપણો જવાબ બને છે.